हेलो विद्यार्थी मित्रों, टैक्सेशन में कोई पण व्यक्ति की करपात्र आवक की गणतरी कई रीते थाय छे तमे जाणो छो के एमनी आवक ने टोटल पांच शीर्षक में वेची देवामां आवे छे। ई पांचे शीर्षक की आवक नु टोटल करवामां आवे एने ग्रोस आवक कहेवामां आवे छे। पछी तेमांथी 80 सी थी 80 यू नी कलम नी कपातो बाद मळे छे अने पछी मळे छे करपात्र आवक। एना पर एसएससी केटली उमर नो छे अने एनी कुल आवक केटली छे एना आधारे एने करवेराना स्लेबना आधारे करनी गणतरी थती होय छे। तो आ पांचे शीर्षकनी आवक पैकी पगारनी आवक अने मकान मिलकतनी आवकनो अभ्यास आपणे सेमेस्टर 3 मां कर्यो अने धंधा व्यवसायनी आवकनो अभ्यास आपणे सेम 4 मां कर्यो। अत्यारे आपणे आजथी चालू करशुं मूडी नफानुं चेप्टर अने एमां आजना लेक्चरमां आपणे बेजिक्स लेशुं अने नेक्स्ट लेक्चरथी सम लेशुं। पहले तो जारे चेप्टर स्टार्ट करीए त्यारे प्रश्न शुं आवे के मूडी नफो कोने कही शकाय, मूडी नफो एटले शुं? तो तमने बुकमां आपेलुं छे के मूडी मिलकतना वेचाण के फेरबदलीना कारणे थतो नफो एने आपणे मूडी नफो कहीए छीए। मूडी मिलकतना वेचाण के फेरबदलीना कारणे थतो नफो मूडी नफो कहेवाय। पर प्रश्न ए थाय के मूडी मिलकत कोने कहेवाय, એટલે મૂડી મિલકતની વ્યાખ્યા તમને પેજ નંબર 105 પર આપેલી છે। મૂડી મિલકત એટલે શું? તો કે કર ભરનાર શખ્સે ધારણ કરેલ બધા પ્રકારની સ્થાવર અને જંગમ મિલકતો, પછી ભલે તે ધંધા કે વ્યવસાય સાથે જોડાયેલી ના હોય, એટલે ધંધાકીય મિલકત હોય કે પર્સનલ મિલકત હોય, પણ એ બધી જ જનરલી સ્થાવર અને જંગમ મિલકતોનો મૂડી મિલકતમાં સમાવેશ થાય છે। ખાલી અપવાદ કયા છે એ તમારે યાદ રાખવાના છે। કોઈ પણ એસએસસી જે મિલકત વાપરતો એ બધી જ મિલકતો મૂડી મિલકત કહેવાય। ફક્ત આ ત્રણ ચારેક મિલકતો મૂડી મિલકતમાં નથી આવતી, એના અપવાદ જોઈ લઈએ। પેલું છે ધંધાનો સ્ટોક, સ્ટોક હોય પછી કાચા માલનો હોય કે તૈયાર માલનો હોય, ધંધાના સ્ટોકને મૂડી મિલકત ગણાતું નથી। બીજું છે અંગત વપરાશની મિલકતો, દાખલા તરીકે કપડાં, ફર્નિચર, મોટરગાડી, વાહનો, એસી, રેફ્રિજરેટર વગેરે જે પોતાના અંગત વપરાશની મિલકતો છે, પોતે જે વાપરે છે એ મૂડી મિલકત ના ગણાય। પરંતુ એમાં પણ ઝવેરાત, પુરાતત્વ સંબંધી સંગ્રહ, ડ્રોઈંગ્સ, પેઇન્ટિંગ્સ, શિલ્પ કે કળાને લગતી વસ્તુ હોય તો એ પાછી મૂડી મિલકત ગણાશે, યાદ રાખજો। કોઈ પણ એસએસસીની અંગત વપરાશની મિલકત હોય, પોતે વાપરતો હોય કપડાં, ફર્નિચર કે કોઈ મિલકત કે મોટરગાડી, એસી હોય ઘરમાં, ટેબલ, ફર્નિચર કાંઈ પણ હોય, તો એને મૂડી મિલકત ગણાતું નથી। પરંતુ જો એની ભલે ને અંગત વપરાશની મિલકતમાં હોય તો પણ ઝવેરાત હોય, સોનું ચાંદી, પુરાતત્વ સંબંધિત સંગ્રહ, ડ્રોઈંગ્સ, પેઇન્ટિંગ્સ, શિલ્પ કે કળાને લગતી કોઈ વસ્તુ હોય તો એ મૂડી મિલકત ગણાય। એટલે તમારે યાદ રાખવાનું છે મૂડી મિલકત એટલે શું? તો કે બધા પ્રકારની મૂડી મિલકતો મૂડી મિલકત ગણાય, ખાલી આ ચાર ન ગણાય। કઈ? પહેલું છે ધંધાનો સ્ટોક, બીજું છે અંગત વપરાશની મિલકતો, ત્રીજું છે ભારતમાં આવેલ ખેતીની જમીન, અને ખેતીની જમીનમાં પણ ગ્રામ્ય વિસ્તારમાં આવેલી ખેતીની જમીન હોવી જોઈએ। શહેરી વિસ્તારની શહેરી વિસ્તારમાં સ્થિત જમીન હોય તો એ પાછી મૂડી મિલકત ગણાય, પણ ગ્રામ્ય વિસ્તારની ખેતીની જમીન એ મૂડી મિલકત ગણાય નહીં। હવે ગ્રામ્ય વિસ્તારની મૂડી મિલકત અંગે આ ડેફિનેશન તમને આપવામાં આવી છે, એ ધ્યાનમાં રાખશો। હવે ગ્રામ્ય વિસ્તારની મૂડી જમીન કોને કહેવાય? તો કે જે શહેરી વિસ્તારની નથી એ જમીનને આપણે ગ્રામ્ય વિસ્તારની જમીન કહેશું, અને શહેરી વિસ્તારની જમીન કોને કહેવાય એની વ્યાખ્યા તમને અહીં આપેલી છે। જે મ્યુનિસિપલ કે કેન્ટોનમેન્ટ બોર્ડની વસ્તી 10,000થી ઓછી હોય તેની હદમાં સ્થિત હોય એવી જમીન શહેરી વિસ્તારની જમીન કહેવાય। અહીંયા યાદ રાખજો, કદાચ અહીંયા ગ્રામ્ય વિસ્તાર સ્થિત જમીન લખાઈ ગયું છે, પણ આ જમીન આ જે છે એ શહેરી વિસ્તારની જમીન કહેવાય। 10,000ની મ્યુનિસિપલ કેન્ટોનમેન્ટ બોર્ડની વસ્તી હોય 10,000થી ઓછી તો ત્યાં સ્થિત જમીન શહેરી વિસ્તારની જમીન કહેવાય। તે ઉપરાંત એવી જમીન કે જેની હવાઈ દૂરી 10,000થી વધુ વસ્તી અને 1,00,000થી ઓછી વસ્તી હોય એવા મ્યુનિસિપલ કે કેન્ટોનમેન્ટ બોર્ડની હદમાં હોય ત્યાં 2 કિલોમીટર સુધી સ્થિત હોય તો પણ એ શહેરી વિસ્તારની જમીન કહેવાય।
એટલે કે એક મ્યુનિસિપલ અથવા કેન્ટોનમેન્ટ બોર્ડ હોય એની વસ્તી 10,000થી વધુ છે પણ 1,00,000થી ઓછી હોય એના 2 કિલોમીટરની હદ સુધીની જમીનને શું કહેવાય? શહેરી વિસ્તારની જમીન કહેવાય. એના બારે કોઈ હોય તો એ શું કહેવાય? ગ્રામ્ય વિસ્તારની જમીન કહેવાય. પછી છે 1,00,000થી 10,00,000ની વસ્તી હોય, જો કેન્ટોનમેન્ટ બોર્ડની વસ્તી અથવા મ્યુનિસિપાલિટીની વસ્તી 1,00,000થી વધુ પરંતુ 10,00,000થી ઓછી વસ્તીવાળું હોય તો એની 6 કિલોમીટરની હદ સુધી એ શું કહેવાય? આટલામાં સ્થિત હોય તો એ શહેરી વિસ્તાર કહી શકાય. ત્યારબાદ છે 10,00,000થી વધુ વસ્તી હોય તેવું કેન્ટોનમેન્ટ બોર્ડ હોય તો એની 8 કિલોમીટરની બોર્ડર સુધીમાં આવેલી જમીન શહેરી વિસ્તારની જમીન કહેવાય. એના 12 હોય તો એને શું કહેશું? ગ્રામ્ય વિસ્તારની જમીન કહેશું. ફરીથી એકવાર રિપીટ કરું છું, 10,000થી ઓછી વસ્તી હોય તો આટલામાં જ સ્થિત જમીન શું કહેવાય? શહેરી વિસ્તારની જમીન કહેવાય. 10,000થી વધુ વસ્તી હોય પરંતુ 1,00,000થી ઓછી વસ્તી હોય તો એ 2 કિલોમીટરની હદ સુધી એ શું કહેવાય? શહેરી વિસ્તારની જમીન કહેવાય. 1,00,000થી વધુ પરંતુ 10,00,000થી વધુ ન હોય એવું જો કન્ટેનમેન્ટ બોર્ડ હોય કે મ્યુનિસિપાલિટીની જગ્યા હોય તો એના 6 કિલોમીટર સુધીનો એરિયા શું કહેવાય? શહેરી વિસ્તારની જમીન કહેવાય. અને 10,00,000થી વધુ વસ્તીવાળું જગ્યા શહેર હોય તો એની 8 કિલોમીટરની હદ સુધીમાં આવેલી જમીન બધી શું કહેવાય? આખી બોર્ડર બાંધવામાં આવે છે 8 કિલોમીટર સુધીની, એ શું ગણાય? શહેરી વિસ્તારની જમીન કહેવાય. એટલે તમારે યાદ રાખવાનું છે, ગ્રામ્ય વિસ્તારમાં આવેલ મિલકત મૂડી મિલકત ન ગણાય, એ સિવાયની બધી જ શહેરી વિસ્તારની જમીન હોય તો એ મૂડી મિલકત ગણાય. આમ આપણે વાત કરી રહ્યા છીએ અપવાદની, કઈ મૂડી મિલકત ન ગણાય. તો પહેલી વાત કરી ધંધાનો સ્ટોક, કઈ મૂડી મિલકત ન ગણાય. અંગત વપરાશ માટે એસએસસી જે મિલકતો વાપરતો હોય એ પણ મૂડી મિલકત ન ગણાય, એટલે કે એના વેચાણથી થતો નફો કરપાત્ર ન ગણાય. દાખલા તરીકે હું છું, ઘરમાં એસી વાપરું છું, તો એ એસીના વેચાણથી થતો નફો એ મારા માટે કરપાત્ર ગણાય નહીં, કારણ કે એ શું છે? મારી અંગત વપરાશની મિલકત છે. ત્રીજું છે, ગ્રામ્ય વિસ્તારની જમીન વેચવાથી થતો નફો મૂડી નફો કરપાત્ર ગણાય નહીં, કારણ કે એને મૂડી મિલકત જ ગણવામાં આવતું નથી. યાદ રાખજો, આ મૂડી મિલકતનો અર્થ જોઈ રહ્યા છે, એટલે આ મૂડી મિલકત જ ગણાતું નથી. અને પછી છે બોન્ડ, બોન્ડ પણ મૂડી મિલકત ગણાતા નથી. બોન્ડમાં પછી એ ભારત સરકારના 6.5% ગોલ્ડ બોન્ડ્સ હોય 1977ના, 7% ગોલ્ડ બોન્ડ 1980વાળા, નેશનલ ડિફેન્સ ગોલ્ડ બોન્ડ 1980માં બહાર પાડેલા એ હોય, કે પછી ભારત સરકારના સ્પેશિયલ બેરર બોન્ડ્સ 1991 જે હવે અસ્તિત્વમાં નથી, ગોલ્ડ ડિપોઝિટ સ્કીમ 1999 હેઠળ બહાર પાડેલ બોન્ડ હોય. એટલે કે તમારે યાદ રાખવાનું છે, બોન્ડ હોય કોઈ પણ, ગોલ્ડ મોનિટાઇઝેશન સ્કીમ 2015 હેઠળ બહાર પાડવામાં આવેલ ડિપોઝિટ સર્ટિફિકેટ હોય તો આ પણ મૂડી મિલકત ગણાતા નથી. એટલે તમારે યાદ રાખવાના છે મૂડી મિલકતના અપવાદ 4, પેલું ધંધાનો સ્ટોક, પછી અંગત વપરાશની મિલકતો, એમાં યાદ રાખવાનું છે અંગત વપરાશમાં પણ પાછું ઝવેરાત પુરાતત્વ સંબંધી સંગ્રહ, ડ્રોઈંગ્સ પેઇન્ટિંગ્સ કે કળાને લગતી કોઈ હોય વસ્તુ તો એ પાછું મૂડી મિલકત ગણાશે, બરાબર. ત્રીજું છે ગ્રામ્ય વિસ્તારમાં સ્થિત જમીન અને ચોથું છે બોન્ડ, આ મૂડી મિલકત ગણાય નહીં. હવે મૂડી મિલકતમાં ના વેચાણથી થતો નફો એ આપણે શું કહીએ છીએ? મૂડી નફો કહીએ છીએ. તો આ મૂડી નફો ક્યારે કરપાત્ર ગણાય? તો મેઇન વસ્તુ એમાં આ અન્ડરલાઇન કરજો અને યાદ પણ રાખજો, જે વર્ષમાં મિલકતની ફેરબદલી થઈ હોય, વેચાણ થયું હોય, એ વર્ષની આવક ગણાય, પછી એ નફો ખરેખર આ વર્ષમાં મળ્યો હોય કે નહીં. જનરલી આપણે પાછલા વર્ષની આવક ટેક્સેશનમાં ગણતા હોઈએ છીએ, તો અત્યારનું આપણું પાછલું વર્ષ છે 2019-20, તો આ વર્ષમાં વેચેલી હોય એ મૂડી મિલકતનો નફો કરપાત્ર ગણાય આ વર્ષમાં. પછી એ આ વર્ષમાં ખરેખર ન મળ્યો હોય, આવતા વર્ષે મળ્યો હોય, રોકડમાં આપણે પ્રાપ્ત ક્યારે થયો હોય? આવતા વર્ષે, તો પણ મિલકતની ફેરબદલી ક્યારે થઈ? આ પાછલા વર્ષમાં થઈ, તો એ આ વર્ષની આવક ગણાય, આવતા વર્ષની નહીં, એ ખાસ ધ્યાન રાખજો. પછી
મૂડી નફાની કરપાત્રતાની દ્રષ્ટિએ અમુક મેઇન બાબતો જોઈ લઈએ. કઈ કઈ બાબતો મૂડી નફાની કરપાત્રતા નક્કી કરે છે? તો કે એસએસસીની માલિકીની કોઈ મૂડી મિલકત અસ્તિત્વ ધરાવતી હોવી જોઈએ. આવી મિલકતની તબદીલી એટલે કે ફેરબદલી થઈ હોવી જોઈએ તો જ એ મૂડી નફો કરપાત્ર ગણાય. પછી આવી તબદીલી પાછલા વર્ષમાં થઈ હોવી જોઈએ. આપણે કોઈ પણ પત્રક બનાવીએ છીએ ટેક્સેશનમાં, તો એ ચાલુ પાછલું વર્ષ કયું છે 2019-20, એ દરમિયાન થયેલી આવકો જ આ વર્ષની એસએસસીની કરપાત્ર આવક ગણાય. એટલે 2019-20 ચાલુ વર્ષે આપણે જેટલા દાખલા ગણીએ છીએ એ બધા જ પાછલું વર્ષ 2019-20ની કરપાત્ર આવક નક્કી કરતા હોઈએ છીએ. તો આવી જે ફેરબદલી મિલકતની ફેરબદલીથી મૂડી નફો થયો છે એ પાછલા વર્ષ દરમિયાન ફેરબદલી થયેલી હોવી જોઈએ. આવી ફેરબદલીને પરિણામે મૂડી નફો અથવા તો મૂડી ખોટ ઉદ્ભવ્યા હોવા જોઈએ. એવું જરૂરી નથી મૂડી નફો જ થાય, ક્યારેક ખોટ પણ જાય તો મૂડી ખોટ આપણે બાદ મળે, બરાબર? એટલે મૂડી નફો કે ખોટ થયા હોવા જોઈએ. અને છેલ્લું, આવો મૂડી નફો કલમ 54, 54B, 54D, 54EC, 54EE, 54F, 54G અથવા 54GA કે GB હેઠળ કરમુક્ત ન હોવો જોઈએ. આ તમારા ચેપ્ટરની મેઇન કલમો કરમુક્તિ માટેની. આપણે ગણશું, દરેક કલમ ડિટેલમાં જ ભણશું અને સાવ સહેલી છે, પણ એમાં કરમુક્ત ન હોવો જોઈએ એવો મૂડી નફો કરપાત્ર ગણાય. ક્લિયર? તો આપણે વાત કરી મૂડી નફો એટલે શું, અને મૂડી નફો ભણતી વખતે આપણે મૂડી મિલકતના વેચાણથી કે ફેરબદલીથી થતો નફો મૂડી નફો કહેવાય. તો મૂડી મિલકત એટલે શું એની ચર્ચા આપણે લીધી. હવે મૂડી મિલકતના પ્રકાર, મૂડી મિલકતમાં આપણે બે પ્રકાર પાડીએ છીએ, એક તો ટૂંકા ગાળાની મૂડી મિલકત અને પછી છે લાંબા ગાળાની મૂડી મિલકત. ટૂંકા ગાળાની મૂડી મિલકત અને લાંબા ગાળાની મૂડી મિલકત ખાસ ઇમ્પોર્ટન્ટ કરજો. 107 પેજ નંબર તમારી બુકમાં, અને એ આખા ચેપ્ટરનો હાર્દ કહી શકાય. આજના લેક્ચરમાં આપણે બેઝિક્સ લેશું, જો એ વ્યવસ્થિત સમજાય તો તમને આખું ચેપ્ટર મોસ્ટ ઓફ સમજાઈ જાય, બરાબર? મૂડી મિલકતના પ્રકાર બે પાડી શકાય, ટૂંકા ગાળાની મૂડી મિલકત અને લાંબા ગાળાની મૂડી મિલકત. યાદ રાખજો, દાખલા તરીકે મારી પાસે કોઈ એક મિલકત છે, એ હું 3 વર્ષ સુધી વાપરી અને વેચું છું. 3 વર્ષ સુધીમાં જ વેચી નાખું છું. મેં ખરીદ્યું ત્યારથી 3 વર્ષ માંડ વાપર્યું હશે અને મેં મિલકત વેચી દીધી, તો એ 3 વર્ષથી ઓછા સમયગાળા માટે મેં વસ્તુ વાપરી અને વેચાણ કર્યું છે, તો એના દ્વારા થતો નફો એ ટૂંકા ગાળાનો મૂડી નફો કહેવાય. અને એના 3 વર્ષથી વધુ સમયગાળા માટે જો મિલકત વાપરી હોય તો એને લાંબા ગાળાની મૂડી મિલકત કહેવાય, અને એના દ્વારા પ્રાપ્ત થતો નફો લાંબા ગાળાનો મૂડી નફો કહેવાય. એટલે તમારે યાદ રાખવાનું છે 3 વર્ષ 36 મહિના ટૂંકા ગાળાની મૂડી મિલકત, તો કે જે મૂડી મિલકત તેની પ્રાપ્તિ બાદ વધુમાં વધુ 36 માસ સુધીના સમયગાળા દરમિયાન હસ્તાંતરણ પહેલા ધારણ કરેલી હોય એ મૂડી મિલકત શું કહેવાય? ટૂંકા ગાળાની મૂડી મિલકત કહેવાય. અને લાંબા ગાળાની મૂડી મિલકત, તો કે જે મૂડી મિલકત ટૂંકા ગાળાની નથી એ બધી લાંબા ગાળાની છે, એટલે કે 3 વર્ષથી વધુ સમય માટે મિલકત વાપરી હોય તો અને પછી વેચી હોય તો એને આપણે શું કહેશું? લાંબા ગાળાની મૂડી મિલકત કહેશું. પણ આમાં અમુક અપવાદ છે. અમુક મિલકતો હોય તો એને 3 વર્ષનો સમયગાળો એટલે કે 36 માસનો સમયગાળો લાગુ નથી પડતો. એને અમુક મિલકતો એવી છે જેને 12 માસનો સમયગાળો લાગુ પડે છે, અને અમુક મિલકત એવી છે જેને 24 માસનો સમયગાળો લાગુ પડે છે. 12 માસ એટલે કે 1 વર્ષ, અને આ અમુક મિલકત છે જેને 2 વર્ષનો સમયગાળો એનો એ ટૂંકા ગાળાની છે કે લાંબા ગાળાની છે એ નક્કી કરવા માટે લાગુ પડે છે. તો અપવાદની વાત કરીએ, આ 4 મિલકતો એવી છે કે જેના માટે આપણે 12 માસનો સમયગાળો લેશું ટૂંકા ગાળાની મિલકત છે કે લાંબા ગાળાની મિલકત છે એ નક્કી કરવા માટે. કઈ 4 મિલકતો? તો કે નોંધાયેલ જામીનગીરીઓ એટલે કે શેર, ઇક્વિટી શેર કે પ્રેફરન્સ શેર હોય, માન્ય શેર બજારમાં જો નોંધાયેલા હોય તો એ 12 માસ સુધી આપણે ધારણ કર્યા હોય અને પછી વેચ્યા હોય તો એ ટૂંકા ગાળાના કહેવાય, અને 12 માસથી વધુ સમય આપણી પાસે રહ્યા. દાખલા તરીકે મેં કોઈ માન્ય શેર બજારમાં નોંધાયેલા શેર લીધા છે અને મેં એ 15 મહિના વાપર્યા અને પછી જો એ વેચાણ કર્યું છે તો એ શું કહેવાય? 12 માસથી વધુ સમય, 15 મહિના એટલે
12 માસથી વધુ સમય મે મારી પાસે મિલકત રાખી છે અને પછી વેચાણ કર્યું છે તો એ લાંબા ગાળાની મૂડી મિલકત કહેવાશે। અને જો મે ઈ માન્ય શેર બજારમાં નોંધાયેલા શેર છે એ 9 મહિના સુધી વાપર્યા અને પછી 9 મહિના સુધી મારી પાસે રાખ્યા અને પછી જો એ હું વેચાણ કરું છું તો એના દ્વારા થતો નફો એ ટૂંકા ગાળાનો મૂડી નફો કહેવાય। એટલે માન્ય શેર બજારમાં નોંધાયેલ શેર હોય કે પછી નિર્દિષ્ટ મ્યુચ્યુઅલ ફંડના યુનિટ હોય કે યુટીઆઈ યુનિટ ટ્રસ્ટ ઓફ ઇન્ડિયાના યુનિટ્સ હોય કે ઝીરો કૂપન બોન્ડ હોય, આ ચાર મિલકતો યાદ રાખજો। પહેલું છે માન્ય શેર બજારમાં નોંધાયેલ જામીનગીરી ઇક્વિટી શેર કે પ્રેફરન્સ શેર, બીજું છે નિર્દિષ્ટ મ્યુચ્યુઅલ ફંડના યુનિટ્સ, ત્રીજું છે યુટીઆઈ યુનિટ ટ્રસ્ટ ઓફ ઇન્ડિયાના યુનિટ્સ અને ચોથું છે ઝીરો કૂપન બોન્ડ। આ ચારે મિલકતો માટે કયો સમયગાળો ધ્યાનમાં લેવાનો છે? 12 માસનો સમયગાળો, એટલે કે એક વર્ષ સુધી વાપરી હોય અને પછી વેચ્યું હોય તો એ ટૂંકા ગાળાની મિલકત કહેવાય। એક વર્ષથી વધુ સમયગાળા માટે ધારણ કર્યું હોય અને પછી વેચાણ કર્યું હોય કે ફેરબદલી કરી હોય તો એ લાંબા ગાળાની મૂડી મિલકત ગણાશે। બીજા અપવાદની વાત કરીએ તો આ બે પ્રકારની મિલકત એવી છે કે જેના માટે 24 માસનો સમયગાળો એટલે કે 2 વર્ષનો સમયગાળો ધ્યાનમાં લેવાશે। 24 માસ કઈ બે મિલકતો? તો કે માન્ય શેર બજારમાં નહીં નોંધાયેલા શેર, નોંધાયેલા શેર હોય તો એના માટે 12 માસનો સમયગાળો છે, શેર બજારમાં ન નોંધાયેલા ના હોય શેર તો 24 માસનો સમયગાળો ધ્યાનમાં લેવો। બીજું છે સ્થાવર મિલકત, જમીન કે મકાન અથવા બંને, તો જમીન મકાન હોય તો એના માટે 24 માસનો સમયગાળો ધ્યાનમાં લેશું। જો 24 માસ એટલે કે 2 વર્ષ સુધીમાં, દાખલા તરીકે મેં કોઈ નહીં નોંધાયેલ શેર પરચેસ કર્યા છે અને પછી હું 1.5 વર્ષ સુધી મારી પાસે રાખું છું ને પછી વેચાણ કર્યું છે ને એના દ્વારા મને જે મૂડી નફો થયો છે એ શું ગણાય? ટૂંકા ગાળાનો મૂડી નફો, કારણ કે નહીં નોંધાયેલ શેર માટે કેટલું મુદત છે? 24 માસ, અને એટલે કે 2 વર્ષ, ને મેં 1.5 વર્ષ જ વાપર્યા છે અને વેચાણ કરી નાખ્યું છે તો એના દ્વારા થતો મૂડી નફો ટૂંકા ગાળાનો મૂડી નફો કહેવાય। અને જો એ 3 વર્ષ વાપરીને પછી મેં વેચ્યા હોય તો એ શું કહેવાય? લાંબા ગાળાનો મૂડી નફો કહેવાય। એટલે તમારે આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ યાદ રાખવાનું છે, મૂડી મિલકતના પ્રકાર ટૂંકા ગાળાની મૂડી મિલકત અને લાંબા ગાળાની મૂડી મિલકત। રિપીટ કરી દઉં છું એક મિનિટમાં, અને ઇમ્પોર્ટન્ટ છે કારણ કે બેઝ ક્લિયર હોય તો જ આખું ચેપ્ટર ક્લિયર થાય। યાદ રાખવાનું છે 3 વર્ષનો સમયગાળો, 36 માસનો સમયગાળો, મિલકતની પ્રાપ્તિ પછી એ 3 વર્ષ સુધી ધારણ કરી હોય અને 3 વર્ષ સુધીમાં વેચી નાખી હોય તો એ ટૂંકા ગાળાની મૂડી મિલકત કહેવાય। 3 વર્ષથી વધુ સમય માટે ધારણ કરી હોય અને પછી ફેરબદલી કરવામાં આવી હોય તો એને લાંબા ગાળાની મૂડી મિલકત કહેવાય। 3 વર્ષથી વધુ લાંબા ગાળા સુધી આપણે રાખી હતી એટલે બરાબર, પણ એમાં આમ જનરલી બેઝિક નિયમ આ 3 વર્ષનો એટલે કે 36 માસનો, પણ એમાં અમુક અપવાદ છે, અમુક મિલકતોને 12 માસનો સમયગાળો લાગુ પડે છે અને અમુક મિલકતને 24 માસનો। તો 12 માસનો સમયગાળો કઈ મિલકતોમાં જોવાનો છે? 4 મિલકતો, કઈ કઈ? તો કે માન્ય શેર બજારમાં નોંધાયેલા શેર, પછી નિર્દિષ્ટ મ્યુચ્યુઅલ ફંડના યુનિટ્સ, યુટીઆઈ યુનિટ ટ્રસ્ટ ઓફ ઇન્ડિયાના યુનિટ્સ અને ઝીરો કૂપન બોન્ડ। અને પછી છે 24 માસનો સમયગાળો કોને લાગુ પડે છે? તો કે માન્ય શેર બજારમાં નહીં નોંધાયેલા શેર અને સ્થાવર મિલકત જેવી કે જમીન મકાન અથવા તો બંને। આ વાત કરી આપણે મૂડી મિલકત કોને કહેવાય, ક્લિયર? હવે વાત કરીએ મૂડી મિલકતના સમયગાળા માટેના કેટલીક મહત્વની બાબતો, પેજ નંબર 108 ઉપર છે, ધ્યાન રાખશો। સમયગાળો નક્કી કરતી વખતે કઈ તારીખ ધ્યાનમાં લેવી? તમને 36 માસ, 12 માસ કે 24 માસ જે ગણતરી કરવાની હોય એના માટે કઈ તારીખો ધ્યાનમાં લેવાય? તો કે ખરીદેલી, આપણે જ ખરીદી હોય મિલકત તો ખરીદ્યા તારીખથી વેચ્યા તારીખ સુધીના સમયગાળો ધ્યાનમાં લેવો। વારસામાં મિલકત પ્રાપ્ત થઈ હોય, ખાસ ધ્યાનમાં રાખજો, વારસામાં મિલકત પ્રાપ્ત થઈ હોય એટલે કે વારસામાં મળી હોય, દેટ મીન્સ આપણે ખરીદ કિંમત તો ચૂકવી ના હોય, રાઈટ? વારસામાં મળી હોય અથવા બક્ષિસ તરીકે કોઈ તરફથી તમને ગિફ્ટ મળી હોય અથવા તો કોઈ પણ રોકડ અવેજ વિના મળી હોય જેના રૂપિયા તમારે ચૂકવવા પડ્યા ના હોય, ત્યારે ખાસ ધ્યાન રાખજો કે અગાઉના માલિકે જેટલા સમય માટે મિલકત ધારણ કર્યો ને
એ પણ સમય ધ્યાનમાં લેવાય. દાખલા તરીકે 10 વર્ષ પહેલા તમારા દાદાએ કોઈ મિલકત ખરીદી હતી અને તમને આપી છે અને પછી 1 વર્ષમાં તમે વેચો છો, તો તમારા માટે એ સમયગાળો મિલકત તમારી પાસે તમે કેટલો વર્ષ વાપર્યો, 1 વર્ષ જ, પણ 1 વર્ષ ધ્યાનમાં લેવાનું નથી. કેટલા વર્ષ? 11 વર્ષ ધ્યાનમાં લેવાના છે. અગાઉના માલિકે જેટલો સમય માટે મિલકત ધારણ કર્યો એ સમય પણ ધ્યાનમાં લેવાશે, બીકોઝ તમે તો ખરીદી છે જ નહીં, તમને રોકડ અવેજ વગર મળી છે. એટલે મિલકત વારસામાં મળી હોય કે બક્ષિસ તરીકે મળી હોય અથવા તો કોઈ અન્ય રોકડ અવેજ વગર મળી હોય ત્યારે એ સમયગાળો કયો ગણાશે? અગાઉના માલિકે જે તારીખે મિલકત ખરીદી હોય એ તારીખથી વેચાણ તારીખ સુધીનો સમયગાળો ધ્યાનમાં લેવાનો, નહીં કે તમે તમને મળી એ તારીખથી ગણતરી કરવાની નથી સમયની, બરાબર. પછી વાત કરી સંયોજન કે વિસંયોજન હોય. સંયોજન હોય એટલે બે મિલકત બે કંપનીઓ ભેગી થઈને એક નવી કંપની અસ્તિત્વમાં આવતી હોય ત્યારે જૂની કંપનીના શેર રોકાણનો સમય પણ ધ્યાનમાં લેવાશે. તમે કોઈ શેર લીધા છે અને એ કંપની અને બીજી કોઈ કંપનીનું સંયોજન થાય છે 2 વર્ષ રહીને, તો અને તમને નવા શેર આપવામાં આવે તો પણ તમને જૂની કંપનીમાં જે શેર ધારણ કર્યા હતા એ સમયગાળો પણ ધ્યાનમાં લેવાય. વિસંયોજન ડીમર્જર એટલે શું? તો કે ડીમર્જર એટલે બે કંપનીઓ ઓલરેડી એક કંપનીમાંથી બે કંપની થાય છે, તો એવા સંજોગોમાં અસ્તિત્વમાં આવનાર નવી કંપની ના શેરો આપવામાં આવે ત્યારે વિસંયોજિત ડીમર્જર પામેલી જૂની કંપનીમાં જે તારીખથી તમે શેર ધારણ કર્યા હોય એ તારીખ ધ્યાનમાં લેવાની. એટલે આ બંનેમાં શોર્ટમાં યાદ રાખવાનું છે, જૂની કંપનીથી જે દિવસે તમે શેર ખરીદ્યા ત્યારથી તમારી ગણતરી લેવાશે, એટલે એ બહુ ઇમ્પોર્ટન્ટ નથી સંયોજન અને વિસંયોજન. ડીમેટ ફોર્મમાં જો હોય તમારી પાસે કોઈ કંપનીના શેર તો ફીફો પદ્ધતિ મુજબનો સમય ધ્યાનમાં લેવાશે. અને હકના શેર, તો કે હકના શેર જે દિવસે આપણે મિલકત શેર ખરીદ્યા હોય એ તારીખથી ધ્યાનમાં લેવાશે. હકના શેરની ફેરબદલી કરી હોય તો જ્યારે દાખલા તરીકે મને શેર ખરીદવા માટે હક મળ્યો છે પણ મારે શેર ખરીદવા નથી અને હું 15 દિવસ રહીને કોઈ વ્યક્તિને ઓફર કરું છું કે તમને લેવા હોય તો લઈ લો, તો જે દિવસે મેં ઓફર કરી એ તારીખ ધ્યાનમાં લેવાશે. હકની ઓફર જે દિવસે કરી હોય એ તારીખ ધ્યાનમાં લેવાશે. આ શોર્ટમાં તમારે યાદ રાખવાનું છે, ખાસ તો વારસામાં મળ્યું હોય ત્યારે, મર્જર અને ડીમર્જર વખતે, અને હકના શેરની ચર્ચા આપણે ઓલરેડી એના સમ છે ત્યારે લેશું. અત્યારે લઈએ છીએ ઉદાહરણ 1, સાવ સરળ અને નાનકડું ઉદાહરણ. નીચે જણાવેલ દરેક પરિસ્થિતિમાં મિલકત ટૂંકા ગાળાની છે કે લાંબા ગાળાની તે જણાવો. પેલું છે, સુરેશે 26 માર્ચ 2017 રોજ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીના જે શેર ખરીદ્યા હતા તે 10 સપ્ટેમ્બર 2019 રોજ ટ્રાન્સફર કરી આપ્યા છે. ક્યારે ખરીદ્યા હતા? 26 માર્ચ 2017 અને વેચ્યા ક્યારે છે? 10 સપ્ટેમ્બર 2019. જનરલી વેચાણ તારીખ તમારી કઈ હશે? 2019-20 સમયગાળાની હશે, કારણ કે ચાલુ પાછલું વર્ષમાં જ વેચાણ કર્યું હોય તો જ હમણાં કરપાત્ર ગણાય, ગયા વર્ષે વેચાણ કર્યું તો એ વર્ષના આવક ગણાય, એટલે ત્યારે ગણતરી થાય, બરાબર. મિલકત કઈ છે? તો કે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીના શેર. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીના શેર એટલે એનો મતલબ શું થાય? નોંધાયેલા જ હશે માન્ય શેર બજારમાં, તો એના માટે કયો સમયગાળો ધ્યાનમાં લેવાય? તો કે નોંધાયેલા શેર, ઝીરો કૂપન બોન્ડ, મ્યુચ્યુઅલ ફંડના યુનિટ અને યુટીઆઈના યુનિટ, એના માટે સમયગાળો કયો છે? 12 માસથી વધુ સમય માટે હોય તો લાંબા ગાળાની અને 12 માસથી ઓછા સમય માટે હોય તો ટૂંકા ગાળાની મિલકત ગણાય. આ આપણે કેટલા સમય વાપરી? તો કે 26 માર્ચ 2017 થી કરીને 10 સપ્ટેમ્બર 2019 સુધી, એટલે 17 થી 19 એટલે ઓલરેડી 2 વર્ષ જેવું દેખાય છે. માર્ચથી સપ્ટેમ્બર આવી જાય છે એટલે 2 વર્ષ જેવું દેખાય છે. 12 માસથી વધુ સમય એટલે લાંબા ગાળાની મિલકત ગણાશે. બીજું છે, નરેશે વા લિમિટેડના કોઈ પણ શેર બજારમાં નહીં નોંધાયેલ શેર, એટલે નહીં નોંધાયેલ શેર એટલે કયો સમયગાળો લાગુ પડે? 24 માસનો, બરાબર, 2 વર્ષનો સમયગાળો. 2 વર્ષ વાપર્યા હશે તો ટૂંકા ગાળાની, 2 વર્ષથી વધુ સમય માટે વાપર્યા હશે તો લાંબા ગાળાના ગણાશે. 8 સપ્ટેમ્બર 2018 ખરીદ્યા હતા અને 25 ડિસેમ્બર 2019 ટ્રાન્સફર કર્યા છે. બિન નોંધાયેલા શેર એટલે 24 માસથી વધુ સમય ધ્યાનમાં લેવાય. ખરીદ્યા ક્યારે હતા? 8 નવેમ્બર 2018
અને વેચ્યા ક્યારે છે 25/12/2019 ના એટલે કે એક વર્ષ ને એક મહિનો જેવું બંનેનો સમયગાળો કેટલો થાય છે ખરીદ્યા તારીખ અને વેચાણ તારીખ સુધી આપણે વપરાશ કેટલો સમય ધારણ કર્યા તો કે એક વર્ષ અને એક માસ એટલે 24 માસથી ઓછો સમય તો એ શું કહેવાય ટૂંકા ગાળાની મૂડી મિલકત કહેવાય ત્રીજું છે રમેશે તારીખ 22/3/2017 ના રોજ ખરીદેલ મકાન મિલકતનું 1/3/2019 ના રોજ વેચાણ કર્યું મકાન મિલકત એટલે આપણે શું કહેશું 24 માસથી વધુ સમય ધ્યાનમાં લેશું સ્થાવર મિલકત યાદ છે 24 માસનો સમયગાળો કોને લાગુ પડે બિન નોંધાયેલા શેર અને સ્થાવર મિલકત જમીન મકાન હોય તો એ 24 માસથી વધુ સમય ધારણ કર્યા હોય તો લાંબા ગાળાની નહીંતર ટૂંકા ગાળાની તો આપણે ક્યારે આપણો એસએસસી રમેશ છે એને 22/3/2017 ખરીદ્યા હતા અને 1/3/2019 ના રોજ વેચ્યા છે યાદ રાખજો તારીખની ગણતરીમાં ખાસ ધ્યાન રાખવું 22/3/2017 થી 2 વર્ષ ક્યારે થાય 22/3/2019 ના થાય પણ આ તો 1/3/2019 ના વેચી નાખ્યું છે એટલે 21 દિવસ હજી બાકી હતા અને વેચાઈ ગયું છે એટલે પૂરા 24 માસ થતા નથી 21 દિવસ ઓછા થાય છે એટલે 24 માસથી ઓછો સમય એટલે શું ગણાય ટૂંકા ગાળાની મૂડી મિલકત ગણાય ચોથું છે ધર્મેશે 30 સપ્ટેમ્બર 2016 ના રોજ ખરીદેલ ઝવેરાતની 21 ડિસેમ્બર 2017 ના રોજ જયેશને બક્ષિસ આપી હતી જ્યારે જયેશે આ ઝવેરાત 2 ઓક્ટોબર 2019 ના રોજ વેચી નાખી છે બક્ષિસ આપી હોય ત્યારે હમણાં જ વાત કરી યાદ રાખવાની પોઈન્ટ આ જ હતો કે અગાઉના માલિક જેટલો સમય મિલકત ધારણ કર્યો એ સમયથી સ્ટાર્ટ કરવાનું છે જયેશ આ ધર્મેશે 30 સપ્ટેમ્બર 2016 ના ખરીદ્યું હતું પછી 21 ડિસેમ્બર 2017 ના એને જયેશને બક્ષિસ આપી દીધી અને જયેશે ક્યારે વેચ્યા છે 2 ઓક્ટોબર 2019 ના વેચ્યા છે તો આપણે કઈ તારીખ થી કઈ તારીખ ધ્યાનમાં લેશું તો કે 30 સપ્ટેમ્બર 2016 ધર્મેશે જયારે ખરીદ્યું હતું એ તારીખ થી વેચાણ તારીખ 2 ઓક્ટોબર 2019 ધ્યાનમાં લેશું અને જયેશને 21 ડિસેમ્બર 2017 ના આપ્યું હતું એ તારીખ ધ્યાનમાં નહીં લેવાય કારણ કે બક્ષિસ તરીકે આપ્યું એટલે ફ્રીમાં રોકડ અવેજ વગર આપ્યું છે એટલે ઝવેરાત છે એટલે કયો સમયગાળો ધ્યાનમાં લેવાય 3 વર્ષ બરાબર 3 વર્ષથી વધુ સમય માટે વાપર્યો હશે તો લાંબા ગાળાની નહીંતર ટૂંકા ગાળાની તો આપણે પહેલે ધર્મેશે ક્યારે ખરીદ્યું હતું 30 સપ્ટેમ્બર 2016 ના અને જયેશને આપ્યા પછી જયેશે વેચ્યું ક્યારે છે 2 ઓક્ટોબર 2019 ના 30 સપ્ટેમ્બર 2016 થી 30 સપ્ટેમ્બર 2019 સુધી એટલે એના ઉપર 2 દિવસ થઈ જાય છે એટલે 3 વર્ષ ને 2 દિવસ થાય છે એટલે 3 માસથી વધુ સમય એટલે લાંબા ગાળાની મૂડી મિલકત ગણાય યાદ રાખીએ ઇમ્પોર્ટન્ટ કરી નાખજો બક્ષિસ તરીકે કે વસિયતમાં મળ્યું હોય તો અગાઉના માલિકે જે તારીખે ખરીદ્યું એ તારીખથી ધ્યાનમાં લેવું અને છેલ્લું છે કલ્પેશે 16 જૂન 2018 ના રોજ ખરીદેલ ઇક્વિટી ઓરિયન્ટેડ મ્યુચ્યુઅલ ફંડના યુનિટ 30 જૂન 2019 ના રોજ ટ્રાન્સફર કરેલ છે ઇક્વિટી ઓરિયન્ટેડ મ્યુચ્યુઅલ ફંડના યુનિટ એટલે કયો સમયગાળો ધ્યાનમાં લેવાય 12 માસનો 12 માસ સુધી વાપર્યા હોય તો ટૂંકા ગાળાના નહીંતર લાંબા ગાળાના તો 16 જૂન 2018 થી 30 જૂન 2019 એટલે 16 જૂન 2018 થી 16 જૂન 2019 સુધીના સમય પછી એ 14 દિવસ વાપર્યા છે એટલે 12 માસથી વધુ સમય થઈ જાય છે એટલે શું કહેવાય લાંબા ગાળાની મૂડી મિલકત કહેવાય એટલે મેઇન તો એકમાં તમને યાદ રાખો એટલે મેઇન ટોપિક ધ્યાનમાં રાખવો પડે બાકી બધામાં તમને શું યાદ હોવું જોઈએ કેટલા સમયગાળા માટે વાપર્યું હોય તો મૂડી મિલકત લાંબા ગાળાની કહેવાય અને નહીંતર ટૂંકા ગાળાની કહેવાય એટલે કે તમને આ બેઝિક ખબર હોવી જોઈએ નેક્સ્ટ લેક્ચરમાં આપણે મેઇન એનું જે પત્રક છે એ ધ્યાનમાં લેશું અને એ સાવ સરળ ભાષામાં પહેલે એ સમજશું અને પછી દાખલાઓની શરૂઆત કરશું સાવ સરળ આટલું નાનકડું પત્રક તમારે આ ચેપ્ટરમાં યાદ રાખવાનું છે એટલે ધંધો વ્યવસાય કરતાં તો સાવ સહેલું ચેપ્ટર છે થેન્ક યુ